પાછોતરી ઠંડીના સકંજામાં સપડાયેલા નલિયામાં 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 67 11 ડિગ્રી પર ચડી 17.2 ડિગ્રી અટક્યો છે. આ તરફ કંડલા એરપોર્ટ કેન્દ્ર ખાતે તાપમાનનો પારો વધુ 2 ડિગ્રીના ઘટાડા સાથે 9.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. 9.2 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ કેન્દ્ર રાજ્યમાં સૌથી ઠંડુ કેન્દ્ર બની રહ્યું છે. કંડલા પોર્ટ ખાતે પણ પારો 1 ડિગ્રી ઘટ્યો હતો. નલિયામાં એક જ રાતમાં એક સાથે 11 ડિગ્રી પારો ઉંચકાતા લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયું છે. ક્યાંક હવામાન વિભાગે કોઈ છબરડો તો નથી વાળ્યો તે અંગે કચ્છ ઉદયે અમદાવાદ સ્થિત કચેરીનો પણ સંપર્ક કર્યો હતો. જોકે તેમણે લઘુત્તમ તાપમાનના આંકડાઓ સાચા જ હોવાનો ખુલાસો આપ્યો હતો. એક નજર કરીએ કચ્છના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડાઓ પર. પૂર્વ કચ્છના અંતરિયાળ એવા ખડીરને તાલુકા મથક ભચાઉ સાથે જોડતા એકલ બાંભણકા માર્ગના નિર્માણની કામગીરી વર્ષોથી અટવાઈ ગઈ છે ત્યારે આ વિસ્તારની જનતાએ હવે આગામી 24મી ફેબ્રુઆરીથી લોકફાળો ઉઘરાવી જાતે જ આ માર્ગનું નિર્માણ કરવા નિર્ણય લીધો છે. યાત્રાધામ એકલ માતાજીના મંદિરે યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે 1981થી 1986ના વર્ષ દરમિયાન આ માર્ગ પર એસટી બસ સેવા પણ ચાલતી હતી, પરંતુ આ સેવા બંધ કરી દેવાઈ છે. હાલ ખડીરવાસીઓને ભચાઉ જવું હોય તો રાપર થઈને 150 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે, જેથી બિનજરૂરી સમય અને નાણાંનો વ્યય થાય છે. જો એકલ બાંભણકાનો માર્ગ પાકો બને તો ખડીર અને ભચાઉ વચ્ચેનું અંતર ફક્ત 60 કિલોમીટર જેટલું ટૂંકું થઈ જાય છે. સરકારી તંત્રો સમક્ષ વારંવાર રજૂઆતો છતાં આ માર્ગના નિર્માણનો મુદ્દો અધ્ધરતાલ લટકેલો છે. પાકા માર્ગના અભાવે 20,000ની વસ્તી ધરાવતા ખડીરનો વિકાસ રૂંધાઈ ગયો છે. આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ ખડીરવાસીઓને વલખા મારવા પડે છે. મહંત શ્રી દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ખડીરના અગ્રણીઓએ એક સુરે આંદોલન છેડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન સીમાને અડીને આવેલા ખડીર માટે આ માર્ગ સીમા સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ સંવેદનશીલ છે. એકલ બાંભણકાને જોડતો માર્ગ નિર્માણ પામે તો ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ ઘણી અનુકૂળતા થઈ શકે તેમ છે. સરકારી તંત્રની ઘોર બેદરકારીથી ત્રાસી ગયેલા લોકોએ હવે 24મી ફેબ્રુઆરીથી લોકફાળો ઉઘરાવી લોકોની મહેનતથી અહીં પાકો માર્ગ બનાવવા એલાન કર્યું છે. બેઠકમાં વાગડના વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખડીરની અંદર ઓછીમાં ઓછી 20,000 પ્રજા રહે છે. એ લોકોનો વિકાસ અટકેલો છે. વિકાસનો અટકેલો એનો મુખ્ય કારણ શું છે? આ રસ્તો નથી. અગર એકલ બામણકા રસ્તો બની જાય તો ટુરિઝમ માટે, અગર ધોળાવીરા જવું હોય સામખિયારીથી ઉતરીને સીધા ધોળાવીરા, તો આ રસ્તો એકલ બામણકા છે. વર્ષોથી આ કામ અટકેલો છે. અમારો જૂનો રસ્તો હતો, 1981થી લગાવીને 1986 સુધી બસ ચાલતી અને ગાડા વાહન હતા. અમારા રાજાશાહીનો જૂનો રસ્તો છે. અમે સરકાર પાસે ઘણીવાર બધી વિનંતીઓ કરી છે, પણ એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી, એનો કોઈ ફાયદો થયો નથી. તો અત્યારે અમે નક્કી કર્યો છે, આ પ્રજા આ બાજુની અને ખડીર પંથકની ભેગા થઈને અમે નક્કી કર્યો છે કે અમારે જાતે ફાળે, પ્રજાને ફાળે આ રસ્તો બનાવીએ. અમે આવતી 24 તારીખે આ કામ સ્ટાર્ટ કરવાના છીએ. અમારા આ પંથકના અને ખડીર પંથકના બધા ટ્રેક્ટરો એક એક રૂપિયો ભેગો કરીને અમે રસ્તો બનાવવાના છીએ. અમે સરકારથી ઘણી બધી વિનંતીઓ કરી છે, એનો અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. તો એકલ બામણકા રોડની જે ઉપયોગીતા છે એ તો જેને વેદના હોય ને એને જ ખબર પડતી હોય છે કે આજ 6 દાયકા આઝાદીને થઈ ગયા અને આજ જો અમને એકલ બામણકા રોડ જો નસીબ ન થયો કે જેને તાલુકા લેવલે જવું હોય તો 140 કિલોમીટર જવું પડતું હોય અને સીધી લીટીમાં 64 કિલોમીટર જે તાલુકા મથક થાય છે અને એ રોડને આજ 60 વર્ષ થઈ ગયા આઝાદીને, એ રોડ જો અમને નસીબ ન થયો તો આનાથી મોટી કમનસીબી બીજી કોઈ કહી ન શકાય. અને એનું ઉદાહરણ રૂપે હું તમને દાખલો આપું તો ખડીની પરિસ્થિતિ શું છે અને અમારી વેદના શું છે. ત્યાં કને મેડિકલ પહેલો જ આપણે જો સ્વાસ્થ્યનો પ્રશ્ન લઈએ તો સ્વાસ્થ્ય ભારતની આપણે વાતો કરી રહ્યા છીએ, પણ અમારી માતાઓ બહેનો અમારી નજરે એવી જોઈ છે કે આઝાદ ભારતમાં ભાવિ બાળક જન્મ લેતા પહેલાં, આઝાદ ભારતની ધરતીમાંથી પગ દેતા પહેલાં જે માતા અને બાળક મરણને સહન થતા અમે જોયા છે, આનાથી માટે કમનસીબ બીજી હોઈ ન શકે મારા માનવા પ્રમાણે. તો આની ગંભીરતા તંત્ર લે
અને અમે એક આઝાદ ભારતના નાગરિકો છીએ એવો અમને ગર્વ છે. એ ગર્વ અમારો જળવાઈ રહે એવા પ્રયત્નો કરે એવી મારી લાગણી છે. અને આ રોડ ન થાય તો અમે હવે એટલી હદે આવી ગયા છીએ કે અમે ગાંધીજી ત્યાં માર્ગે ઉતરીને પણ આ રોડ અમે કરીશું. તો સરકારના લાખ પ્રયાસો છતાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પૂરતી તબીબી સેવાઓ પહોંચી શકી નથી, ત્યારે પોતાના વિસ્તારની ગરીબ જનતાને શ્રેષ્ઠ સ્તરની તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા રાપરના સુવઈ ગામે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. સુવઈ સોશિયલ ગ્રુપના નેજા હેઠળ દર વર્ષે યોજાતા આ મેડિકલ કેમ્પને હંસરાજ રતનસિંહ ખીમજી છેડા પરિવાર આર્થિક સહયોગ આપે છે. કેમ્પમાં આંખ ફિઝિશિયન, ENT, બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ વગેરે વિવિધ રોગના સ્પેશિયાલિસ્ટ તબીબે તેમની સેવા આપી હતી. દર વર્ષે આ કેમ્પને અમે ઇમ્પ્રૂવ કરતા જ રહીએ છીએ. અહીં પર એક્સરે લેબોરેટરી અહીં લઈ આવ્યા છીએ, દાંતના આખે આખી ચેર અહીંયા લઈ આવ્યા છીએ, ઉપલબ્ધિ કરી છે. અને ધીરે ધીરે અને હજી ટેકનોલોજીથી ભરપૂર અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજુબાજુના લોકોને એની વધારેમાં વધારે લાભ મળે એવો અમારો એક નાનો એવો પ્રયત્ન છે. હંસરાજભાઈની યાદમાં સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 6-7 વર્ષથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તારમાં ખરેખર મેડિકલનું આમ તો સતત કામ કરવામાં આવે છે, ચેરિટેબલ રાપરના અંડરમાં, પણ દર વર્ષે આવા મોટા કેમ્પ કરીને રાપર તાલુકાના ગામડાઓમાંથી, માનો કે કોઈને ઓપરેશન કરવા હોય, મોટું ખર્ચ હોય, તો ખરેખર આવું આયોજન કરી અને ગરીબી લોકોને જે આર્થિક રીતે ખૂબ જ મોટો આ સંસ્થાનો ફાળો રહ્યો છે. અને હવે કેટલાક સમાચારો જોઈએ પણ સંક્ષિપ્તમાં. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લોરિયા ગામની સીમના એક અવાવરું ખંડેરમાં રખાયેલી 73,000 રૂપિયાની કિંમતની અંગ્રેજી દારૂની 550 બોટલ જપ્ત કરી છે. જો કે આ માલ જેનો હતો તે બુટલેગર ગુમાનસિંહ ખેતાજી જાડેજા LCBના હાથે લાગ્યો ન હતો. ભુજમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે બ્લડ ગ્રુપ કેમ્પનું આયોજન થયું હતું. ભુજના સોમપુરા સમાજના ઇષ્ટદેવ કામનાથ મહાદેવ મંદિરના બીજા પાટોત્સવની હોશભેર ઉજવણી કરાઈ હતી. 250 વર્ષ જૂનું આ મંદિર ભૂકંપમાં નષ્ટ થઈ ગયું હતું, જેનું શિલ્પશાસ્ત્ર અનુસાર પુનઃનિર્માણ કરાયું છે. આ પ્રસંગે મંદિરને પુષ્પોથી સુશોભિત કરાયું હતું. પાટોત્સવ પ્રસંગે રુદ્રી, મહાઆરતી, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરાયું હતું. અને સમય છે વધુ એક વિરામનો.